નમસ્કાર દર્શક મિત્રો, હું છું ભાસ્કર અક્ષિતા. તમે જોઈ રહ્યા છો લોક સામના ન્યૂઝ. તો જોઈએ આજના સમાચાર. ઉપલેટાથી અમારા રિપોર્ટર ઇમરાન સરવદી સાથે. ઉપલેટા સ્ટેટ બેંક શાખા રાજમાર્ગ પર ફરજ બજાવતા સિક્યુરિટી કર્મચારી રિટાયર્ડ થતાં ભવ્ય વિદાય સમારંભ યોજાયો. રાજકોટ જિલ્લાના ઉપલેટા SBI રાજમાર્ગ શાખા પર વર્ષોથી ફરજ બજાવતા રિટાયર્ડ આર્મીમેન ભૂપતભાઈ કરણભાઈ બાબરિયાની આજે વયમર્યાદાના પ્રમાણે રિટાયર્ડ થતાં SBI બેંક કર્મચારી સહિત આગેવાનો દ્વારા તેમનો ભવ્ય વિદાય સમારંભ યોજવામાં આવ્યો હતો. ભૂપતભાઈની કામગીરીને 7 સન્માનપત્ર અને સરકારી કર્મચારીઓએ આપેલા હતા. વર્ષો સુધી ઇન્ડિયન આર્મીમાં પૂરી નિષ્ઠાથી તેમજ ફરજ નિભાવી નિવૃત્ત થયા બાદ તેમણે ઉપલેટા રાજમાર્ગ શાખાની SBI બેંકમાં સિક્યુરિટીની જોબ સંભાળી હતી, જેમાં આજરોજ વયમર્યાદાથી તેઓ નિવૃત્ત થતાં તેમનો ભવ્ય વિદાય સમારંભ યોજવામાં આવ્યો હતો. આ વિદાય કાર્યક્રમમાં બેંક કર્મચારીઓ સહિત વિવિધ આગેવાનોએ ભૂપતભાઈ બાબરે આભાર વ્યક્ત કરી સન્માનિત કર્યા હતા. મારું નામ અનિલભાઈ પ્રજાપતિ, ઉપલેટા રાજમાર્ગ શાખા તથા ઉપસ્થિત છે મારી સાથે રાજેશભાઈ ચૌધરી, જે ઉપલેટા રાજમાર્ગ શાખાના બ્રાન્ચ મેનેજર સાહેબ, તથા આપણે કાછડીયા સાહેબ ધનુષભાઈ કાછડીયા, જે ટાવર રોડ બ્રાન્ચની અંદરમાં બ્રાન્ચ મેનેજર તરીકે ભૂમિકા આપે છે. આજરોજ તારીખ 30/9/2024 રોજ રાજમાર્ગ શાખાની અંદરમાં સેવા બજાવતા અમારા શ્રી ભૂપતભાઈ બાબરિયાનો આજના રોજ વિદાય સમારોહ યોજવામાં આવેલ હતો, જેની અંદરમાં એમને તારીખ 4/8/2000 રોજ પોતાની સેવા ટાવર રોડ ઉપલેટા શાખામાંથી સ્ટાર્ટ કરી અને આજ રોજ તારીખ 30/9/2024 રોજ પોતાનો જે સેવા કરી છે એ પૂર્ણ કરેલ છે. આ સાથે અમે આજે રાજમાર્ગ શાખાની અંદરમાં એમનો વિદાય સમારોહ યોજવામાં આવ્યો હતો. આ વિદાય સમારોહની અંદરમાં આર્મી ગાર્ડના જે સ્ટાફ છે એ મેમ્બર ઉપસ્થિત રહ્યા હતા. તદુપરાંત SBI રાજમાર્ગ શાખાનો સ્ટાફ, નિવૃત્ત કર્મચારી SBI સ્ટાફ અને ટાવર રોડ શાખાનો સ્ટાફ સાથે મળી અમને આજ દિન સુધી જે ભૂપતભાઈએ પોતાનું સેવા કાર્ય પોતાનું નિભાવ્યું છે બ્રાન્ચની અંદરમાં, તેમજ એમની પહેલાં પણ આર્મીની અંદરમાં પણ એમના ખૂબ સારી સેવા કાર્ય કરી અને બ્રાન્ચ શાખામાં જોડાયેલ છે, એ બદલ બ્રાન્ચ તરફથી ખૂબ ખૂબ શુભેચ્છાઓ પાઠવીએ છીએ. સાથે સાથે આવનારું વર્ષ એમને દીર્ઘાયુ અને તંદુરસ્તી પ્રદાન કરે એવી રાજમાર્ગ શાખા અને ટાવર શાખા તરફથી એમનું સ્વાગત કરીએ છીએ. તો ફરી મળીશું એક નવા સમાચાર સાથે. ત્યાં સુધી જોતા રહો લોક સામના ન્યૂઝ.